ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે K4 કાઈટ શીખવાના છીએ એનું સ્ટ્રેચિંગ કરતા શીખીશું અત્યાર સુધી આપણે જે સુધીના આલ્ફાબેટ શીખ્યા છીએ તો પહેલા આપણે એનું રિવિઝન કરી લઈએ A for apple તમારે મેડમ સાથે વિડિયો જોતા જોતા બોલવાનું છે B for ball C for cat D for dog E for elephant, F for fish, G for gift, H for hen, I for ice cream, J for joker. અને આજે આપણે K4 કાર્ડ શીખવાના છે. આપણે J4 joker છે તે શીખ્યા હતા ને? હવે આજે K4 કાર્ડ. K4 કાર્ડ કેવી રીતે લખીશું? તે શીખી લઈએ અને સાથે સાથે બોલતા પણ શીખી લઈએ. આજે કે ફોર કાઈટ કાઈટ એટલે પતંગ તો પેન્સિલ ની મદદ થી આ રીતે આપણે લખીશું પહેલા એક સ્ટ્રેટ લાઈન કરીશું ત્યારબાદ ઉપરની તરફ ક્રોસ લાઈન અને નીચેની તરફ પણ ક્રોસિંગ લાઈન એ રીતે ફરીથી પહેલા એક સીધી લાઈન ત્યારબાદ એક ઉપરની તરફ ત્રાસી લાઈન અને ત્યાંથી જોઈન્ટ નીચેની બાજુ ત્રાસી લાઈન સાથે સાથે બોલવાનું છે આપણે થ્રી સ્ટેપમાં કે થશે કે ફોર કેટ બોલતું જવાનું અને સ્ટ્રેચિંગ કરતું જવાનું વન સ્ટેપ પછી નીચેની બાજુ સીધી લાઈન પછી ઉપરની બાજુ ત્રાસી લાઈન ત્યાંથી જોઈન્ટ કરીને નીચેની બાજુ ત્રાસી લાઈન કે ફોર કાઈટ ત્યાર પછી કે ફોર કાઈટ કે ફોર કાઈટની સાથે બીજું શું થાય કે ફોર કી કી એટલે ચાવી જે ચાવી હોય એને અંગ્રેજીમાં આપણે કી કહીએ છીએ કે ફોર કી પણ થાય કે ઈ વાય કી બરાબર કે ફોર Kite. K for kite. K for kite. K for kite. K for kite. બરાબર તમારે સ્લેટમાં પહેલા કે કરવાનો છે મમ્મીને કહેવાનું કે કરી દે પછી તમારે એની માથે ગૂંથવાનો છે પછી બરાબર પ્રેક્ટિસ થઈ જાય ને પછી આપણી જે ઇંગ્લિશની બુક છે એમાં K4 કાઈટ આપેલો છે તેમાં તમારે પેન્સિલની મદદથી જે ડોટ ડોટ વાળું છે એને ગૂંથવાનું છે પછી તમારે ડોટ ડોટ વાળું જ્યારે ગૂંથશો ને ત્યારે પ્રેક્ટિસ થઈ જશે પછી તમારે K4 કાઈટ કરવાનો છે બાય